નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાધનપુર ખાતે ચીલ ઝડપ કરી ભાગતો ચોર પકડાયો. રાધનપુર ખાતે લાલબાગ આગળ ખેડૂત ખરીદી કરી રહેલા હતા ત્યારે ખેડૂત પાસેથી 12,000 રૂપિયા રાખેલ પાકેટ લઈને ચોર ભાગતા ખેડૂતે બૂમાબૂમ કરતા એક ભાઈ પીછો કરી ચોરને પકડી પાડેલ અને પોલીસને સોંપેલ છે. રાધનપુર પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફારૂખ મહેમાણ, એટીએન ટીવી ન્યૂઝ, રાધનપુર. મારું નામ મેલાજી ચેલાજી, ગામ બાસપાની બાજુ મોમતપુરા. તમે રાધનપુર સેના માટે આવ્યા હતા અને શું ઘટના બની? હું આવ્યો હતો, બાજરી વાપી હતી, તે બાજરી લેવા આવ્યો હતો અને દુકાને બેઠો હતો અને છોકરો મારો બધો આવીને ખફલીન ગોજામાંથી મારા 12,000 રૂપિયા લઈને દોડીએ. અત્યારે તમે શું કરી? મેં કીધું પૈસા લઈને જાય તે આ આયરંગમાંથી ધોરકડાથી જલાભાઈ આયરે બાઇક વહે કર્યું, પીછો કરીને પકડીને પછી લાયા પોલીસ સ્ટેશન. અત્યારે તમે ચોરને પકડીને પોલીસે આવ્યો, શું સમગ્ર મામલો હતો? સમગ્ર મામલો, હું જ્યારે સ્કૂટર લઈ અને લાલબાગમાં જતો હતો ત્યારે કાકા મને સમજ થયા કે મારા પૈસા લઈને આ બા છોકરો જાય છે. તો મેં તો ક્યાં જાહેરો મને જાહેરો તે મારા સ્કૂટરના આગળના ટાયરે ભીટકણો અને ભીટકણો પછી એનો મેં શર્ટનો કલર જોઈ ગયો એટલે મેં તરત જ હોન્ડા પાછો કર્યો. પાછો કરીને મેં જે પાછળ તાલુકા પંચાયતની બાજુમાં ઈ ધરાની બાજુમાં જઈને રોઈ એકદમ આપતો હતો એટલે મેં જઈને અહીંયા ચકાસ કરો શર્ટ ઉપર જોઈને મેં પૂછ્યું મેં કયા ગામનો, તે બોલી જ ન શક્યો અને મેં તરત એના બે ગજવા તપાસ કર્યા તો માંથી એક પ્લાસ્ટિકની થેલી નીકળી અને 12,000 રૂપિયા નીકળ્યા. એવા તરત મેં પૈસા નીકળ્યા, એવા પૈસા લઈ લીધા. પૈસા લઈને હું આજે સરપંચ બાસપાના ગેલાજીને હું મળ્યો ગોતી અને તરત અહીંયા લાવ્યા. અહીંયા લાવીને પછી તરત એ ચોરને અહીંયા લાવ્યા પોલીસ સ્ટેશને અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને પૈસા 12,000 રોકડા રૂપિયા સરપંચને મળી ગયા. મારું નામ આહિત જલાભાઈ, ઉમણભાઈ, દ્વારકડા.